નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચાલો નજર કરીએ આજના સમાચાર. ગુજરાતના સૌથી ચકચારી કેસ અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં હાલમાં તથ્યએ રેગ્યુલર જામીન માટે અરજી કરી છે. અગાઉ તથ્યના જામીન ફગાવી દેવાયા છે અને પિતાને જામીન મળતા દીકરાને પણ દિવાળી જેલ બહાર મનાવવાની આશા જાગી છે. તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ વચ્ચેના કેસમાં જામીન આસમાનનો તફાવત છે, એટલે પિતાને જામીન મળ્યા તો દીકરાને પણ મળશે એવી શક્યતાઓ ઘણી ઓછી છે. મોઘીદાટ જેગુઆર ગાડી વડે તથ્ય પટેલે 9 લોકોને કચડી મોતને મુખમાં ધકેલી દીધા હતા. તથ્ય સામે આઈપીસીની 287, 337, 338, 304, 504, 506/2, 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189 અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પરની ચાર્જશીટ રજૂ કરાઈ હતી. તથ્ય પટેલે વકીલ નિસાર વૈદ મારફતે અમદાવાદ ગ્રામ્યની સેશન્સ કોર્ટમાં અગાઉ રેગ્યુલર જામીન અરજી કરી હતી, જેની ઉપર કોર્ટે ચુકાદો આપતા તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિલ સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો. સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ.